હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના 3 સીટ ઉપર વિજય થતા આ વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની 6 સીટમાંથી 3માં કોંગ્રેસ પાર્ટી વિજય થતાં સાબરકાંઠા જિલ્લાના યુવક કોંગ્રેસ દ્વારા તથા પાર્ટીના કાર્યકર્તાઓએ હિંમતનગરના ટાવર ચોક પર ભેગા થઈ ફટાકડા ફોડ્યા હતા અને નારા લગાવ્યા હતા, કોંગ્રેસ જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ, અને જણાવ્યું હતું કે આ જીતથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધશે અને કોંગ્રેસ ભાજપની ખરાબ નીતિઓનો વિપક્ષ તરીકે મજબૂત રીતે વિરોધ કરી પ્રજાલક્ષી કાર્યક્રમો આપશે. સૈયદ શોએબ સાથે જેડેશ ટીવી હિંમતનગર. સૈયદ શોએબ, જેડેશ ટીવી હિંમતનગર. આજે ગુજરાત વિધાનસભાની 6 પેટા ચૂંટણી હતી, એમાં કોંગ્રેસે 3 ઉપર વિજય મેળવ્યો. ચોથી જે સીટ છે પણ વિજય છેલ્લો હતો, પરંતુ ટેકનિકલ મશીનરીમાં કંઈક ગડબડ પેદા કરીને ચોથીનું વાદ વિવાદ ચાલુ છે. આ વખત તબક્કાની જે વિજય થયા છે ઉમેદવારો, શરૂઆતથી કોંગ્રેસે ચકાસણી કરી સારા ઉમેદવારનું ટિકિટ આપી એનું આ પરિણામ છે. બાયડમાં અમારા જસુબેન જે ટિકિટ આપી, જે સ્થાનિક ઉમેદવાર તરીકે આપી, પ્રજાને સ્વીકાર કર્યો. જસુભાઈ જે પ્રજા વચ્ચે રહેવાવાળો મજબૂત કાર્યકર હતો, જેને પ્રજાએ સ્વીકાર કર્યો અને ભાજપને વોટ ના આપીને કોંગ્રેસમાં જસુબેનનો વિજય થયો. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી, લાભદાયી નીવડે તે પ્રભુને મારી પ્રાર્થના, તેમજ જેડેશ ટીવીના સર્વ દર્શકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.